નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ એમાં છેલ્લે આપણે સ્વાધ્યાય 8.5ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોયો હતો અને દાખલા નંબર 3 તમે હોમવર્કમાં કર્યો હશે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 શું કહે છે? તો કે નસરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. એટલે બંને થઈને કેટલું કાપડ છે એ આપણે શોધવાનું છે, તો બંનેનો શું કરવો પડશે? સરવાળો. પણ જ્યારે સરવાળો કરતા હોય ત્યારે એના એકમો જે છે, અહીંયા મીટર છે, અહીંયા સેમી છે, અહીંયા પણ મીટર છે અને સેમી છે, તો આપણે સૌથી પહેલા આ સેમીવાળા જે એકમો છે એને આપણે મીટરમાં ફેરવીશું. તો બંનેમાં પહેલાં એ કરી નાખીએ. તો પહેલાં આપણે લખીએ શર્ટ માટે ખરીદેલું કાપડ, શર્ટ માટે કેટલું ખરીદેલું છે? તો કે 3 મીટર અને 20 સેમી. તો 3 મીટર અને 20 સેમી, 3 મીટર વત્તા સેમીમાંથી આપણે શેમાં ફેરવવાના છે? મીટરમાં. તો અહીંયા મેં નોટ લખેલી છે કે 100 સેમી હોય તો 1 મીટર થાય અને 1 સેમી હોય તો 1/100 મીટર. એટલે કે સેમીમાંથી આપણે જ્યારે મીટરમાં ફેરવીએ છીએ ત્યારે એ સંખ્યાને આપણે 100 વડે ભાગવા પડે અથવા તો 1/100 વડે એને ગુણવા પડે, બંને એક જ થશે. એવી જ રીતના સેમીમાંથી મીટરમાં ફેરવતા હોય તો એને 100 વડે શું કરવું પડશે? ગુણવા પડે. તો 3 મીટર વત્તા 20 સેમી, તો 3 મીટર વત્તા સેમીમાંથી મીટરમાં ફેરવતો 100 વડે એને શું કરશું? ભાગશું, એટલે કે 20/100 મીટર. તો 3 મીટર વત્તા 20/100 હોય તો એને શું લખાશે? 0.20 મીટર દશાંશમાં. હવે 3 મીટર વત્તા 0.20 મીટર એ બંનેનો સરવાળો કરીએ તો 3.20 મીટર. જો પોઈન્ટની આગળ 0 હોય અને આગળનો જે આપણે બીજી સંખ્યા હોય એની આગળ પોઈન્ટવાળી કોઈ સંખ્યા ન હોય તો આપણે શું કરવાનું? એ 3 છે એમને મૂકી દેવાનો, પોઈન્ટ પછીની સંખ્યા એમને. કારણ કે આપણે 3, આ જે 0 છે એનો સરવાળો કોની સાથે થશે? તો કે આગળ જેટલી સંખ્યા હોય, 5 હોય 15 હોય 20 હોય એની સાથે. તો 20 વત્તા 0 કરીએ તો જવાબ 20 આવે, 3 વત્તા 0 કરીએ જવાબ 3 આવે. પોઈન્ટ, પોઈન્ટ પછી જે અંક હોય એમને મૂકી દેવાનું, પણ ક્યારે? પોઈન્ટની આગળ 0 હોય તો. તો અહીંયા આપણને જવાબ મળશે 3.20 મીટર. ત્યાર પછી શર્ટ માટે જોયું, એવી જ રીતના પેન્ટ માટે જોઈએ. તો પેન્ટ માટે ખરીદેલું કાપડ પેન્ટ માટે કેટલું ખરીદે છે? તો કે 2 મીટર અને 5 સેમી. તો 2 મીટર વત્તા 5 સેમી, સેમીમાંથી મીટરમાં ફેરવીએ તો 2 મીટર વત્તા 5 × 1/100 મીટર, એટલે કે 2 મીટર વત્તા 5/100, ઓકે, એને શું લખાશે પોઈન્ટમાં? તો કે 0.05 મીટર. 5 × 1 = 5 અને 100 એટલે 5/100, એને કેવી રીતના લખે છે દશાંશમાં? તો કે 0.05 મીટર. હવે અહીંયા પણ આગળ કરવું એમ જ છે કે 2 વત્તા 0 કરવો પડશે, તો 2 વત્તા 0 એટલે 2.05 મીટર. એટલે આનો સરવાળો છે એ સીધો જ આપણે જોઈને કરી શકીએ. ક્યારે? કે પોઈન્ટ આગળ 0 હોય તો, અને આગળ આ જે સંખ્યા બીજી આપેલી હોય એમાં પોઈન્ટ હોય નહીં તો, એમાં પોઈન્ટ વાળી સંખ્યા હોય તો આપણે એ પોઈન્ટ નીચે પોઈન્ટ આવે એવી રીતના મૂકી અને સરવાળો કરવો પડે. પણ પોઈન્ટ આગળ 0 હોય તો આગળની જે સંખ્યા એમને હોય એ સંખ્યા એમને મૂકવાની, અને પોઈન્ટ પછીની જે સંખ્યા હોય એ સીધી લખી નાખવાની, એટલે એનો સરવાળો આપણને મળી જશે. તો અહીંયા બંનેને આપણે મીટરમાં ફેરવી નાખ્યા. હવે શું કરવાનું છે? કુલ લંબાઈ શોધવાની છે. કુલ લંબાઈ શોધવાની હોય તો શું કરવું પડશે? બંનેનો સરવાળો કરવો પડશે. તો 3.20 મીટર કાપડ કોના માટે છે? તો કે શર્ટ માટે ખરીદ્યું, અને 2.05 મીટર એટલે કે 2.05 મીટર કાપડ પેન્ટ માટે ખરીદ્યું. બંનેનો સરવાળો 0 વત્તા 5 એટલે 5, 2 વત્તા 0 એટલે 2, પોઈન્ટના પોઈન્ટ, અને 3 વત્તા 2 એટલે આપણે મળશે 5. તો આપણે કુલ મીટર જે મીટર આ 5.25 મીટર કાપડ કુલ આપણે ખરીદ્યું, તો આપણે કહી શકીએ કે નસરીને કુલ 5.25 મીટર કાપડ ખરીદ્યું. તો આપણને જવાબમાં જે માંગ્યું હતું, પ્રશ્નની અંદર જે પૂછ્યું હતું એનો જવાબ આપણને અહીંયા મળી જાય છે. ત્યાર પછી એવો જ દાખલો છે, દાખલા નંબર 5.
ઈ તમારે હોમવર્ક ની અંદર કરવાનો છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 પણ એવો જ છે, પણ એમાં થોડુંક અલગ છે, થોડુંક વધારે છે, તો એ આપણે અહીંયા ગણશું. સુનિતાએ તેની શાળા સુધી પહોંચવા, શું કીધું છે, સુનિતાએ તેની શાળા સુધી પહોંચવા 15 કિમી 268 મીટર બસ દ્વારા, 7 કિમી 7 મીટર કાર દ્વારા અને 500 મીટર ચાલીને મુસાફરી કરી, તો તેની શાળા તેના ઘરથી કેટલી દૂર હશે. તો શાળા એને કેટલી ઘરથી દૂર છે એ આપણે શોધવાનું છે, પણ એને જે જે મુસાફરી કરી છે એ બધાનો આપણે સરવાળો કરશું તો આપણને મળશે. તો એને પહેલા તો બસમાં સવારી કરી છે, તો બસમાં કેટલી કરી છે મુસાફરી, તો કે 15 કિમી અને 268 મીટર. પછી 7 કિમી અને 7 મીટર કારમાં કરી છે અને 500 મીટર એ ચાલીને ગયા છે ત્યારે એ સ્કૂલે પહોંચે છે. તો આ બધાનો આપણે શું કરવો પડશે, સરવાળો. પણ અહીંયા પણ એકમ કેવા છે, અલગ અલગ છે. અહીંયા 15 કિમી અને 268 મીટર છે, તો મીટર વાળું છે એને સીમા ફેરવી નાખીએ કિલોમીટરમાં, એવી રીતના ત્રણે ત્રણમાં આપણે કરી નાખશું અને પછી એનો સરવાળો કરશું તો આપણને એનો જવાબ મળી જશે. તો એના માટે નોટ કે 1000 મીટર હોય તો 1 કિમી થાય અને 1 મીટર હોય તો 1/1000 કિમી, એટલે કે મીટરમાંથી આપણે કિલોમીટરમાં ફેરવશું ત્યારે શું કરશું, તો કે એને 1000 વડે આપણે ભાગવા પડે. તો જોઈએ, તો પહેલા બસ દ્વારા મુસાફરી શોધી લઈએ. તો કે સુનિતાની બસ દ્વારા મુસાફરી, તો બસ દ્વારા કેટલી કરી, તો કે 15 કિમી અને 268 મીટર. તો મીટર છે એને આપણે કિલોમીટરમાં ફેરવવાના છે, તો 15 કિમી વત્તા 268 મીટર. 15 કિમી વત્તા 268 ભાગ્યા શું કરશું, 1000, એટલે એકમ શું થઈ જશે, કિમી, એટલે કે 1000 વડે એને ભાગશું તો એકમ છે એ કિમી થઈ જશે. તો કે 15 કિમી વત્તા 268 છેદમાં 1000, તો આને દશાંશમાં કેમ લખાશે, તો કે નીચે કેટલા જીરો છે, 3, અથવા તો ક્યુ છે, તો કે સહસ્ત્રાંશ, તો સહસ્ત્રાંશની જગ્યાએ પોઈન્ટ આવશે, એટલે કે અહીંથી પાછળથી જોતા જઈએ, એટલે કે 1000 છે તો 1000 ના સ્થાને એકમ પોઈન્ટ પછી આપણે લેવાનું છે, તો અહીંયાથી જતો જઈએ દશાંશ, સતાંશ ને સહસ્ત્રાંશ, એ રીતના, અથવા તો નીચે 3 0 છે તો 3 અંક પછી પોઈન્ટ, એટલે 1, 2 અને 3 પછી પોઈન્ટ, એટલે 2.0268 થશે. 3 અંક 3 0 છે એટલે 3 અંક પછી પોઈન્ટ મૂકવાનો, તો અહીંયા થશે 0.268 કિમી. તો આપણે આ બેનોનો સરવાળો કરીએ, તો અહીંયા જો આગળ જોયું એમ કે આગળ 0 છે અને આગળની સંખ્યા છે એમાં કોઈ પોઈન્ટ વાળી સંખ્યા નથી, તો 15 વત્તા 0 થાય એટલે 15, અને પોઈન્ટના પોઈન્ટ અને પાછળ 268 કિમી. તો આપણે સુનિતાની બસ દ્વારા મુસાફરી આપણને મળી કિલોમીટરમાં. ત્યાર પછી સુનિતાની કાર દ્વારા મુસાફરી કેટલી, તો કે 7 કિમી અને 7 મીટર. 7 કિમી વત્તા 7 મીટર, તો 7 કિમી વત્તા 7 મીટર છે એને કિલોમીટરમાં ફેરવ્યો તો એને 1000 વડે ભાગવો પડશે, તો 7/1000 કિમી, અને દશાંશમાં લખી નાખીએ તો 7 કિમી વત્તા 0.007 કિમી, કારણ કે 3 0 છે એટલે 3 અંક પછી પોઈન્ટ, 7 ની આગળ બીજા કોઈ અંક નથી, તો 2 0 આપણે મૂકી દઈએ અને એના પછી પોઈન્ટ અને પછી પાછો 0. તો હવે આનો સરવાળો કરીએ, તો સરવાળો કરીએ, જો અહીંયા પોઈન્ટ આગળ 0 છે અને અહીંયા 7 ખાલી છે, તો 7 વત્તા 0 એટલે 7 પોઈન્ટ, આ 5-6 પોઈન્ટ પછીના જે અંકો છે એમના લખી નાખવાના, 7.007 કિમી. હવે સુનિતાની ચાલીને મુસાફરી કરી એ શોધીએ, તો ચાલીને કેટલી કરી, તો કે 500 મીટર. મીટરને કિલોમીટરમાં ફેરવી 1000 વડે ભાગવો પડશે, તો 500 મીટર એટલે કે 500 × 1/1000 કિમી. 500 ભાગ્યા 1000, 500 × 1 એટલે 500/1000, 500/1000 કિમી, અને આપણે દશાંશમાં લખીએ તો 2 0 છે, તો 2 અંક પછી પોઈન્ટ આવશે, 1000 આવશે એટલે અહીંયા 1 0 આવશે, એટલે 3 અંક પછી પોઈન્ટ આવશે, તો 1, 2 અને 3 એટલે કે 0.500 કિમી. 3 એ 3 ની મુસાફરી આપણે કિમીમાં ફેરવી નાખીએ. હવે શું કરવાનું છે, એનું અંતર શોધવાનું છે ઘરથી શાળાનું, તો આપણે એનું કુલ સરવાળો કરી નાખીએ એટલે આપણે એનું ઘરથી શાળાનું અંતર આપણને મળી જાય. તો સુનિતાની કુલ મુસાફરી, તો પહેલા કેટલું આવ્યું હતું, તો કે 15.268 કિમી, તો 15.268 કિમી બસમાં મુસાફરી. પછી 7.007 કિમી, તો કે 7.007 કિમી કારમાં મુસાફરી, અને ચાલીને કેટલી, તો કે 0.500 કિમી ચાલીને મુસાફરી. બધાનો સરવાળો કરીએ તો 8 ને 7 15, 15 નો 5 વધી 1, 6 ને 1 7, 2 અને 5 7, પોઈન્ટના પોઈન્ટ, 5 ને 7 12, 12 નો બગડો વધી 1, 1 ને 1 2, એટલે અહીંયા 2 એટલે 22.775 કિમી. એટલે આપણે લખી શકીએ કે સુનિતાની શાળા
તેના ઘરથી કુલ 22.775 કિમી દૂર છે. તો અહીં આપણે દાખલા નંબર 6 જોયો, ત્યાર પછી જોઈએ દાખલા નંબર 7. ઓકે, તો જોઈએ 7. રવિએ 5 કિલોગ્રામ 400 ગ્રામ ચોખા, 2 કિલોગ્રામ 20 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ 850 ગ્રામ લોટ ખરીદ્યો. તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો. એનું આપણે કુલ વજન શોધવાનું છે. જ્યારે કુલ હોય ત્યારે શું કરવાનું થાય, એનો સરવાળો કરવાનો થશે. એ સહેજ યાદ રાખવાનું. પણ જ્યારે આવા દાખલા આપણે ગણશું, કિલોગ્રામ, ગ્રામ, પછી મીટર, કિલોમીટર, એ બધા જે દાખલાઓ છે એમાં તમને એકમ ખબર હોવી જોઈએ. કેમ, કેવી રીતના? તો કે આપણે 1000 ગ્રામના 1 કિલોગ્રામ થાય, 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ, અને 1 ગ્રામ હોય તો એના 1/1000 કિલોગ્રામ થાય. એ આ બધા એકમો આપણે જેમ યાદ રાખવાના મુદ્દામાં લખાયા હતા, એ બધા જ તમને આવડતા હશે તો આ દાખલો આપણે સરળતાથી ગણી શકશું. તો હવે આમાં પણ ત્રણેયનું અલગ અલગ છે. એ પહેલા કિલોગ્રામ અને ગ્રામમાં છે, એને બધાને આપણે ખાલી કિલોગ્રામમાં ફેરવી નાખીએ અને પછી ત્રણેયનો સરવાળો. તો પહેલા રવિની ચોખાની ખરીદી છે એનું આપણે કરી નાખીએ. તો 5 કિલોગ્રામ અને 400 ગ્રામ છે, તો 5 કિલોગ્રામ વત્તા 400 ગ્રામ, 5 કિલોગ્રામ વત્તા 400 ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવીએ એટલે 1000 વડે શું કરવું પડશે, ભાગવા પડશે. એક બીજી બાબત આમાં યાદ રાખવાની કે આ ગ્રામ છે એ કિલોગ્રામ કરતા કેવો એકમ છે, મોટો એકમ છે. ગ્રામ છે એ કિલોગ્રામ કરતા નાનો એકમ છે, ગ્રામ કરતા કિલોગ્રામ મોટો એકમ છે. એટલે જ્યારે નાના એકમમાંથી મોટા એકમમાં જતા હોય, એટલે કે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવાના હોય, ત્યારે એની જે સંખ્યા છે એના વડે એને શું કરવું પડે, ભાગવા પડે. એટલે કે 1000 વડે આને શું કરવું પડશે, આપણે ભાગવા પડશે. પણ આનાથી ઊંધું હોય કે કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવાનો હોય, તો એ જ જે એનો એકમ છે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, એટલા જ વડે એને શું કરવો પડે, ગુણવા પડે. એટલે 1 કિલોગ્રામ હોય એને ગ્રામમાં ફેરવવો હોય ખાલી કિલોગ્રામમાંથી, તો શું કરવું પડશે, 1000 વડે ગુણવા પડશે. એટલે જો અહીંયા છે ને કે 1 કિલોગ્રામ હોય તો એને 1000 વડે ગુણીએ, તો 1000 × 1 તો શું થશે, 1000 ગ્રામ. બધા જ એકમમાં આવી રીતના થશે. મીટર કિલોમીટરમાં પણ એવી જ રીતના થશે. એટલે કે મીટર છે એ નાનો એકમ છે, કિલોમીટર છે એ મોટો એકમ છે. એટલે મીટરમાંથી કિલોમીટરમાં જતા હોય ત્યારે એનો જે એકમ છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો એને 1000 વડે ભાગવા પડે. અથવા તો કિલોમીટરમાંથી મીટરમાં ફેરવતા હોય તો એને 1000 વડે ગુણવા પડે. આ બાબત ખાસ ધ્યાન રાખવાની. તો જોઈએ અહીંયા, તો 5 કિલોગ્રામ વત્તા 400 છેદમાં 1000 કિલોગ્રામ. હવે નીચે 3 0 છે એટલે 3 અંક પછી પોઈન્ટ, એટલે કે 1, 2 અને 3 એટલે આગળ પોઈન્ટ. તો શું લખાશે, 5 કિલોગ્રામ વત્તા 0.400 કિલોગ્રામ. સરવાળો આગળ જેમ કરવાનો, 5 વત્તા 0 એટલે 5 પોઈન્ટના પોઈન્ટ અને 400 કિલોગ્રામ. તો અહીંયા રવિના ચોખાની ખરીદીની આપણે કિલોગ્રામમાં ફેરવી નાખા. ત્યાર પછી રવિની ખાંડની ખરીદી છે એને કિલોગ્રામમાં ફેરવીએ. તો કેટલી હતી, તો કે 2 કિલોગ્રામ 20 ગ્રામ, તો કે 2 કિલોગ્રામ વત્તા 20 ગ્રામ, તો કે 2 કિલોગ્રામ વત્તા 20 છેદમાં શું આવશે, 1000 કિલોગ્રામ. દશાંશમાં લખીએ તો 2 કિલોગ્રામ વત્તા 0.020 કિલોગ્રામ. તો 2 વત્તા 0 એટલે 2.020 કિલોગ્રામ. ત્યાર પછી રવિની લોટની ખરીદી કેટલી હતી, તો કે 10 કિલોગ્રામ અને 850 ગ્રામ, તો કે 10 કિલોગ્રામ વત્તા 850 ગ્રામ. 10 કિલોગ્રામ વત્તા 850 કિલોગ્રામ અને કિલોમાં ફેરવે કિલોગ્રામમાં, તો એને 1000 વડે ભાગવા પડશે. તો કે 850 છેદમાં 1000 કિલોગ્રામ. દશાંશમાં લખીએ તો 10 કિલોગ્રામ વત્તા કેવી રીતે લખાય, તો કે 0.850 કિલોગ્રામ. આ બેનો સરવાળો, કે 10 વત્તા 0 તો 10.850 કિલોગ્રામ. હવે ત્રણેયનો સરવાળો, કે 5.400 કિલોગ્રામ વત્તા 2.020 કિલોગ્રામ વત્તા 10.850 કિલોગ્રામ, ચોખા, ખાંડ અને લોટ ત્રણેયનો સરવાળો. તો 0 વત્તા 0 વત્તા 0 તો 0, 2 વત્તા 5 એટલે 7, 8 અને 4 12, 12નો બગડો વધી 1 પોઈન્ટના પોઈન્ટ, 5 ને 1 6, 6 અને 2 8 અને 1 ના 1 એટલે કે 18.270 કિલોગ્રામ. એટલે કે કુલ એને કેટલી ખરીદી કરી, તો કે 18.270 કિલોગ્રામ. તો આપણે લખી શકીએ કે રવિએ કુલ 18.270 કિલોગ્રામ વજનની ખરીદી
કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દાખલા નંબર 4, દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 જોયો, અને અહીંયા આપણે સ્વાધ્યાય 8.5 જે છે એ પૂર્ણ કરીએ છીએ. એમાં એક દાખલો છે સ્વાધ્યાય 8.5 નો, દાખલા નંબર 5, એ તમારે હોમવર્કની અંદર કરવાનો છે. ત્યાર પછીના જે દાખલાઓ છે 8.6 ના, એ આપણે આગળના વિડીયોની અંદર એનો અભ્યાસ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.